નમસ્કાર મિત્રો, ભણતર અને ગણતરની અંદર આજે મારે વાત કરવી છે વિશેષ વ્યક્તિત્વમાં. વિશેષ વ્યક્તિત્વની અંદર મારે આજે વાત કરવી છે બંસીલાલ વર્મા. મિત્રો, બંસીલાલ વર્મા છે ને ગુજરાતના જાણીતા ચિત્રકાર, નિબંધકાર, કાર્ટુનિસ્ટ છે અને એક સમયના આઝાદીના લડવૈયા પણ કહી શકાય. એ રીતે કે મિત્રો, આજે તારીખ છે 23/11/2021, પણ આપણે નવેમ્બર સ્પેશિયલ છે એટલે 23/11/1970 ની વાત છે. ત્યારે બંસીલાલ વર્માનો જન્મ થાય છે. મહેસાણા જિલ્લાના તારંગા બાજુ ના ચોટિયા ગામ એમનો મિત્રો જન્મ થાય છે 23 નવેમ્બર 1970 ના રોજ. બાળપણથી જ મિત્રો, જ્યારે નાના હતા ને ત્યારથી જ મિત્રો એવું કહેવાય કે બંસીલાલ વર્માને ચિત્રો દોરવામાં ખૂબ જ રસ હતો અને એના જ કારણે એમનું આખું જીવન ચિત્ર જગતમાં સમર્પિત કર્યું છે. મિત્રો, બાળપણથી જ રાજા રવિ વર્માના ચિત્રો જોઈને, કેમ કે એમને પોતે મોટા ચિત્રકાર હતા અને દેવી દેવતાઓના ચિત્રો બનાવતા કોણ, રાજા રવિ વર્મા, અને એમના ચિત્રો જોઈને બંસીલાલ વર્મા છે એમને ચિત્ર પ્રત્યે વધારે આકર્ષણ થાય છે એવું કહેવાય. અને મિત્રો, ગુજરાતમાં હોવાના કારણે એમને રવિશંકર રાવળ સાથે ચિત્રકલાની અંદર જોડાય છે. અને જોડાયા બાદ એવું કહેવાય કે એમને 1935 ની અંદર રવિશંકર રાવળ સાથે જોડાય છે. 1936 ની અંદર કોંગ્રેસનું લખનૌ અધિવેશન હતું ને એના એમાં જોડાય છે ચિત્રકાર તરીકે. અને ત્યાં એ ચિત્રકાર એટલે એવી રીતે કે જે ટાઈમે ભારત વિરોધી અંગ્રેજોની જે લડાઈ હતી એના ચિત્રો બનાવતા હતા અને સામયિકોમાં અને એમાં કામ કરતા હતા બંસીલાલ વર્મા. મિત્રો, 1944 ની અંદર એમને પોતાનું એક આપણા જે અધિવેશન શું કહેવાય, એક એસોસિએશન જે આવે એ એસોસિએશનની સ્થાપના કરી હતી એમના પોતાના. એનું નામ છે ગુજરાત વિઝ્યુઅલ એસોસિએશન. મિત્રો, 1944 પછી 1944 અને 1942 થી 45 સુધી છે ને મિત્રો, એમને આઝાદીની ચળવળમાં કાર્ટુનિસ્ટ તરીકે કામ કર્યું છે. મિત્રો, અલગ અલગ સામાયિકમાં એમણે કામ કર્યું છે. અને પછી એવું કહેવાય છે કે મુંબઈ જતા રહ્યા. મુંબઈની અંદર હિન્દુસ્તાન કરીને જે દૈનિક હતું એની અંદર 30 વર્ષ સુધી કાર્ટુનિસ્ટ તરીકે સેવા આપી છે મિત્રો. અને આજ દૈનિકની અંદર એમનું એક પ્રખ્યાત કાર્ટૂન છે. કાર્ટૂનનું નામ હતું ડ્રેગન કમ્સ ટુ યુ, આ એમનું એક કાર્ટૂન હતું. અને આ કાર્ટૂન છે ને એ કેનેડાના
કેનેડાની અંદર એને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી શકે અને ત્યાં એમને મોન્ટ્રાયન એવોર્ડ જે કહેવાય ચિત્રકળામાં એ એમને મળ્યો હતો. અને મિત્રો બંસીલાલ વર્મા છે ને એને ગુજરાતીની અંદર ચકોર આ એમના ઉપનામ જો ચકોર પછી બંસી અને કિશોર વકીલ બંસી અને કિશોર વકીલ છે ને એ બંસીલાલ વર્માના ઉપનામ છે. અને ચિત્રકળાની અંદર એમને એવું કહેવાય છે કે ધારદાર પીછીના સ્વામી. એમ કે આમના જે ચિત્રો છે એ દેશની ચળવળની અંદર અને જાતિવાદ કે જે પણ તમને વિરોધ દેખાતો હોય સામાયિકોની અંદર ત્યારે આ એમના ચિત્રો એક ચિંગારીનું કામ કરતા હતા. મિત્રો એમના બે નિબંધ છે બરોબર, એમના નિબંધની વાત કરું તો એક છે અંગ્રેજી અમલ, અંગ્રેજી અમલ અને બીજું છે શાંતિમય ક્રાંતિ. મિત્રો બંસીલાલ વર્મા ના બે નિબંધ ખૂબ જ પ્રચલિત છે અને ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ચિત્રકળાની અંદર જે કસબી કહેવાય તો બંસીલાલ વર્મા. આજે મિત્રો 23 નવેમ્બર 2021 રોજ બંસીલાલ વર્માના 104મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે. મિત્રો 104 વર્ષ થઈ ગયા ગુજરાતના આવા ચિત્રકાર અને આવા ધારદાર પીછીના સ્વામીને મારા સચ્ચત વંદન છે. મિત્રો આજના વિડીયોને હું અહીં જ વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર.